આઈ એમ ડિયર મેન, હું ડિયર મેન બનું. ડિયર મેન બનવાની પહેલી કન્ડિશન છે, લોક વિરુદ્ધ કાર્ય બંધ કરો ને લોકપ્રિય બનવાનું શરૂ કરો. લોકપ્રિય બનવાની પહેલી કન્ડિશન ઉદાર બનો, બીજી કન્ડિશન સરળ બનો, અને ત્રીજી કન્ડિશન ચારિત્રવંત બનો. રાતના મેસેજીસ થી તમે એકબીજાની સાથે વાત કરો, તમારો મોબાઈલ તમારા મા બાપ જોઈ ન શકે, કદાચ માગે પેલા તમારે ઘણું બધું ડિલીટ કરવું પડતું. આ શું છે? ચંદ્રશેખર મહારાજ તમારા માટે કેટલા કેટલા કામ કર્યા, કેટલી મહેનત કરી, એમનું એક જ પુસ્તક તમે વાંચી જાઓ, જોજે અમૃત કુંભ ઢોળાય ના. આવડે છે ગુજરાતી વાંચતા? કેટલા ને આવડે છે ફ્લુએન્ટ ગુજરાતી વાંચતા? બહુ સરસ. બાકી દાડા એવા આવે છે કે હવે મારે ઇંગ્લિશ શીખવું પડશે ને મારે પ્રવચન ઇંગ્લિશમાં આપવા પડશે. વાંચતા આવડે છે પણ સમજતા આવડે છે ને પાછું? આ ઘણાને તો કઈ આવડે જ નહીં, શબ્દો અમુક એવા પારિભાષિક આવે ને. એક ભાઈ જમવા ગયો ના સાસરે, તો થાળી પીરસાઈ ગઈ. પેલાના કાળમાં કાઠિયાવાડ ની અંદર જમવા બેસે ને ત્યારે અહીંયા શું મૂકે? ઢીચણિયું લાકડાનું આવે. હવે તમારા જેવો હતો બબુચક, ઇંગ્લિશમાં ફાળ ફાળ કરતા આવડે. એટલે ઓલી સાસુએ કીધું કે રોટલી આપું આપો ને, એમ કરતા કરતા બધી જ વસ્તુ પીરસાઈ ગઈ. બધું જ ખાવાનું ચાલુ કરતા પહેલા સાસુએ પૂછ્યું, ઢીચણિયું આપો? હવે ઓલાને ખબર હે, એટલે એને કીધું અડધું આપો. ના પાડે તો સાસુને ખરાબ લાગે, આ પાડે ને ન ભાવે તો આખું ખવાય નહીં, એના કરતા અડધું આપો. ઘણાને હજી ખબર નથી પડી. તમારા દાદાને પૂછજો ઘરે છે ને ઢીચણિયું કોને કહેવાય? ઢીચણિયું. આને ઢીચણ કહેવાય એ તો ખબર છે ને, એ ઢીચણની નીચે મૂકવાનું ઢીચણિયું આવતું, એના કારણે શું થાય ખબર છે? તમારું અન્ન છે ને હોજરીમાં જાય અને ત્યાં લાળ રસ જરે, જેના કારણે તરત ડાયજેસ્ટ થાય. અમુક આ યોગા છે, આપણે એક જાતનો યોગા છે. જમતી વખતે આ રીતના પગ રાખીને જમો ને તો તમારું ફટાફટ ડાયજેસ્ટ થાય. તમારી તો અલગ જ મુદ્રા હોય સુતા સુતા. આ તો રામદેવ બાબાના આસનમાં નું આવે એવા આસન તમારા ચાલતા. એક બુક વાંચો, જોજે અમૃત કુંભ ઢોળાય ના. અફલાતું એ વાંચ્યા પછી તમને ખ્યાલ આવશે વોટ મીન્સ કેરેક્ટર. 21મી સદીમાં તમારી સમક્ષ મારે કેરેક્ટરની વાતો કરવી ને, એટલે મારી પાસે પણ 56ની છાતી જોઈએ. બાકી તમને કેરેક્ટર કે ઐસી તૈસી મારા સાહેબ બધા રાખે છે, અમે કેમ ન રાખીએ?